જુનાગઢમાં આર્મીમેનને માર મારવાનો મામલે હવે વિવાદ વધતો જાય છે ત્યારે રાજુલા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપીને આર્મીમેનને માર મારનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી થોડા દિવસો પહેલા જ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે ભારત દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાડાને જૂનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે અને જે કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવા અને જે લોકોએ માર માર્યો છે તેને નોકરી ઉપરથી કાયમી હટાવવામાં આવે તે બાબતે રાજુલા તાલુકાની પ્રાંત કચેરી ખાતે રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારી કે એસ ડાભીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

ફોજીની ઉપર જે અત્યાચાર કર્યો છે જે પોલીસ કર્મીએ જે ટાર્ગેટ કરીને કર્યો છે એવા સમાચાર છે તો એને પૂરતો ન્યાય મળે અને બીજું એ આ કોળી સમાજનો તો છે જ પણ ખાસ કરીને કહેવાનું એ કે એ ફોજી છે ને ફોજી છે ને દેશ માટે એ રાત દિવસ લડતો હોય છે એની ઉપર અત્યાચાર થાય એ ખોટું કહેવાય એટલે જે પોલીસ અધિકારી છે ઉપલા જે અધિકારી એને મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે એને પૂરતો ન્યાય આપે આજ રોજ અમે સર્વ કોળી સમાજના ભાઈઓ અને સર્વ સમાજને સાથે લઈને જે આ મા જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના કાનાભાઈ ગોવિંદભાઈ કસવાલા નામના આર્મી ઓફિસર ઉપર જે પોલીસ કર્મીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં અને આપણે આર્મીમેનને ન્યાય મળી રહે એના સમર્થનમાં અમે લોકો બધા આવેદન દેવા આવ્યા છીએ અને જે પોલીસ કર્મીઓ જે છે એ ગુજરાત રાજ્યની પોલીસ કર્મી છે એ બધા સારી કામગીરી જ કરે છે પણ અમુક પોલીસ કર્મીઓ પોતાનો જાય જાતિ વાંધો કે એવું કંઈ રાખી અને પોલીસ આર્મી ઓફિસર ઉપર અન્યાય કરવામાં આવ્યો છે એના સમર્થનમાં અમે લોકો બધા આવેદન દેવા આવ્યા છીએ આપ સૌને જણાવું છું કે જે કોળી સમાજના એક યુવાન ઉપર જે અત્યાચારો થયા છે એ તે તદ્દન ખોટી રીતે થયા છે અને આ જે એમણે કર્યું છે એ તદ્દન ખોટું જ છે અને એમણે સસ્પેન્ડ કર્યા છે ખાલી જે કોન્સ્ટેબલ હતા એમને પણ સસ્પેન્ડ કરવાનો કોઈ મિનિંગ નથી તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે આપણી બેન દીકરીઓ અત્યારે સલામત નથી આર્મીમેન અત્યારે બોર્ડર ઉપર હોવા છતાં આપણી બેન દીકરીઓ ઉપર અત્યાચારો થતા હોય છે બળાત્કાર થતા હોય છે પોલીસ કર્મચારીઓ એનું કંઈ તોડી લેતા નથી બરાબર અને આ આર્મીમેન જ્યારે બોર્ડર ઉપર છે ને ત્યારે જ આજ મારી બેન દીકરી સલામત છે એટલે જ હું આજે અહીંયા સ્પેશિયલી આવી છું અને જો મારા ભાઈ દીકરાને ન્યાય નહીં મળે ને તો હું શાંતિથી નહીં બેસું આજે આજે આવેદન પત્ર દેવા આવ્યા છે એ જે આર્મી મેન ભાઈના સમર્થનમાં તો જે આવા બધાયને તો નથી કહેતા બધા પોલીસ મેન સારા જ હોય છે પણ જે આવા હલકી કક્ષાનું કામ કરે એવા પોલીસ ઓફિસર જે છે એને વધુમાં વધુ સજા થાય અને આ બેને જે વાત કરી એમ એને ડિસમિસ કરે એવી અમારી બધાની લાગણી અને માંગણી છે ધર્મેશ મહેતા લાઈવ ગુજરાત ન્યુઝ રાજુલા